જય વિદ્યાર્થી મિત્રો આપણે આની પહેલાના લેક્ચરમાં માનવ ભૂગોળની અંદર સમાવિષ્ટ મહત્વના પાસાઓ વિશે અભ્યાસ કર્યો આજે આપણે માનવ ભૂગોળની અંદર માનવ ભૂગોળ સાથે પરસ્પર સંકળાયેલા ત્રણ કાર્યોનો અભ્યાસ કરવાનો છે તો જોઈએ આપણે કે માનવ ભૂગોળના પરસ્પર સંકળાયેલા ત્રણ કાર્યોમાં પહેલું કાર્ય માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ વિશ્લેષણ કરવું એનો મતલબ થાય વિભાજન કરવું છૂટું કરવું તો અહીં માનવ વસ્તી તેમની વિશિષ્ટતાઓ કલા કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલા હોય છે તો આ કાર્ય અંદર માનવ ભૂગોળ કયું કાર્ય કરે તો કે માનવ વસ્તી સાથે સંકળાયેલી વિશિષ્ટતાઓ માનવમાં અથવા કોઈ વસ્તીની અંદર કેવા પ્રકારની વિશેષતાઓ રહેલી છે એની અંદર કેવી કલા કૌશલ્યો આવેલા છે તેમની સાથે છે એ આ વિસ્તરણ સંકળાયેલું હોય છે ત્યાર પછી બીજું પારિસ્થિતિક વિશ્લેષણ પરિસ્થિતિના આધારે તો અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે એટલે કે અહીં એક ભૌગોલિક પ્રદેશમાં માનવી એટલે કે જે તે ધારો કે કોઈ એક પ્રદેશને લઈએ તો એ પ્રદેશ એનો રસ્તો માનવી અને તે પ્રદેશનું પર્યાવરણ સાથેના સંબંધ આ બંનેનો સંબંધનો અભ્યાસ છે એ આ વિશ્લેષણની અંદર કરવામાં આવતો હોય છે ત્યાર પછી ત્રીજું છે પ્રાદેશિક તો સ્થાનિક અને અભિગમો જોડી દેવામાં આવે એટલે કે સ્થાનિક એટલે કે જ્યાં ત્યાં હાલ સ્થળનું તો એ જ્યાં ત્યાં રહેતા હોય અથવા તો જ્યાં સ્થળનું હોય તો અહીં સ્થાનિક અને પરિસ્થિતિ પરિસ્થિતિ મુજબના અભિગમો એટલે કે વિચારોને સાથે જોડી દેવામાં આવતા હોય છે અને તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો હોય છે અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો હોય છે ત્યાર પછી માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને એલ્સ વર્થ હન્ટિંગ્ટને માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે જેમાં શ્રમ વિભાજન એટલે કે જે મહેનતનું કાર્ય હોય એના આધારે એના ભાગ કરેલા છે માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું શોષણ એટલે કે માનવી દ્વારા જે કંઈ કુદરતી વસ્તુઓ જે છે એનો ઉપયોગ કઈ રીતે કરે એનું શોષણ કઈ રીતે કરે વધુ પડતું ખનન એટલે ખનન એટલે કે ખોદકામ તો વધારે પડતું ખોદકામ કરીને કઈ રીતે નુકસાન કરવામાં આવે શહેરોની સમસ્યાઓ જંગલો અને પ્રાણીઓનો વિનાશ વગેરે બાબતોને મહત્વ છે એ આપવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એક આકૃતિ તો જેની અંદર ભૌતિક પરિસ્થિતિઓ સજીવ સ્વરૂપો અને માનવ પ્રવૃત્તિઓ આપેલા છે તો ભૌતિક પરિસ્થિતિઓ કેવી હોય તો કે પૃથ્વીને એક ગ્રહ રૂપે લીધી તેની અંદર ભૂમિ સ્વરૂપો જલાવરણ ખડકો અને ખનીજો અને જમીનો અને આબોહવા આટલી વસ્તુ પૃથ્વીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને તેનો એકબીજા સાથે તેઓ ચારે ચાર વસ્તુઓ જે છે પાંચે પાંચ એ સંકળાયેલી જોવા મળે છે એટલા માટે અહીંયા એમ કીધું પૃથ્વીને ગ્રહ તરીકે લીધી એની અંદર આવેલા ભૂમિ સ્વરૂપો જે જલાવરણ સાથે ખડકો અને ખનીજો અને જમીન સાથે અને આબોહવા એની સાથે સંકળાયેલા હોય અથવા એને આધારે અનુરૂપ હોય તે રીતે અને ત્યાર પછી બાજુમાં આપેલું છે સજીવ સ્વરૂપો એટલે સજીવ સ્વરૂપો જે છે એ વનસ્પતિ અને જીવજંતુ ઉપર આધાર રાખતી હોય અને વનસ્પતિ અને જીવ જંતુ છે એ માનવી તેની ઉપર આધાર રાખતો હોય છે તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ માનવીની પ્રવૃત્તિઓ તો માનવીની મુખ્ય જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાતો જેની અંદર ભોજન વસ્ત્ર નિવાસ અને સાધનો જેને આપણી ભાષામાં રોટી કપડાં અને આપણે મકાન જેને કહીએ જે માણસોની પ્રાથમિક જરૂરિયાતોમાંની અત્યંત જરૂરિયાતોમાંનું એક છે અને આની અંદર એક સાધનોનો એટલે કે હાલના યુગની વાત કરીએ તો સાધનો વિના માણસોને ચાલતું નથી યંત્ર વિના માણસોને ચાલતું નથી એટલે પ્રાથમિક જરૂરિયાતોની અંદર આપણે ભોજન વસ્ત્ર નિવાસની સાથે સાથે સાધનોનો પણ એ સમાવેશ કરવામાં આવેલો છે ત્યાર પછી બીજું છે મૌલિક વ્યવસાય તો મૌલિક વ્યવસાયમાં જોઈએ તો પરિવહનના સાધનો થકી શિકાર મત્સ્યન એટલે કે માછીમારી પશુપાલન કૃષિ લાકડા કાપવા અને ખનન એટલે કે ખોદકામ કરવું ત્યાર પછી આપણે જોવા જઈએ તો સેવાઓનું કાર્ય તો સેવાના કાર્યોમાં નિર્માણ કાર્ય કરવું એટલે કે કોઈ વસ્તુનું સ્ટ્રક્ચર ઊભું કરવું બનાવવું એનું નિર્માણ કરવું વ્યાપાર કરવું સ્વાસ્થ્ય અંગેની સેવાઓ સાંસ્કૃતિક કાર્યક્રમોને મનોરંજન પૂરા પાડતા જેમ કે ફિલ્મો છે સિરિયલો છે નાટકો છે ભવાયો છે જે બધું મનોરંજનની અંદર એનો સમાવેશ થાય તો આ સેવાકીય કાર્ય અને ત્યાર પછી છે ઉચ્ચ સ્તરીય સેવાઓમાં જેમાં પ્રશાસન એટલે કે વહીવટી કરતા હોય એ ધારો કે કોઈ એક નગરની પ્રાથમિક નગર સેવા સમિતિ અથવા તો આપણે જેને કહીને મ્યુનિસિપાલિટી તો આ બધું પ્રશાસનની અંદર હવે કલેક્ટર ઓફિસ હોય એક મામલતદાર ઓફિસ હોય આ બધે બધું જે વહીવટ કરતા હોય એ બધા બધું પ્રશાસનની અંદર એનો સમાવેશ થાય જેનો ઉચ્ચ સ્તરીય સેવાની અંદર સમાવેશ કરી શકીએ તો શિક્ષણ સમિતિ અથવા તો શિક્ષણ વિજ્ઞાન ધર્મ કલા અને સાહિત્ય જે ઉચ્ચ સ્તરીય સેવાઓ ગણી શકાય તો આજે આખો જે ગ્રાફ જોયો આપણે અથવા તો આકૃતિ જોઈ એ છે માનવ ભૂગોળના ક્ષેત્રો કોના મુજબ છે હન્ટિંગટનના મત અનુસાર એટલે કે હન્ટિંગટનના મુજબ આ બધા બધું છે એ માનવ ભૂગોળનો અભ્યાસ ક્ષેત્ર ગણાવી શકાય અહીં એ ઉપને એક નોંધ કરીને લખેલું છે કે અહીં દર્શાવેલ તીર તથા તેમનો વિસ્તાર એ દર્શાવે છે કે ભૌગોલિક પરિસ્થિતિઓ એકબીજાને અસર કરે છે જે આપણે ભૌતિક પરિસ્થિતિઓ જ્યાં જોઈ એની વાત કરે છે કે પૃથ્વીએ ગ્રહ તરીકે ભૂમિ સ્વરૂપે જલાવરણ ખડકો ખનીજો અને જમીન આબોહવા જે એકબીજા ઉપર આધાર રાખતી હોય અથવા તો એકબીજાને કોઈને કોઈ રીતે અસર કરતા જોવા મળતી હોય છે તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક આપણે ચક્રરૂપે એક આકૃતિ દોરેલી જોવા મળે છે જે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો છે જે આપણે ઉપર મુજબ જે અહીંયા જે પેજ નંબર ત્રણ ઉપર જે અહીંયા આપેલું છે કે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોની સમાવેશ મહત્ત્વના પાસાઓ એની જેમ આ પણ એક અભ્યાસના ક્ષેત્રો જ છે એમ છતાં આપણે બીજી વાર એને થોડું થોડું રિપીટ કરીને જોઈએ તો એમાં પહેલું આપેલું છે માનવ ઉત્પત્તિ અને પ્રજાતિઓ તો જોઈ કે એમાં શું કહેવા માગે છે તો માનવ ભૂગોળ કોનો અભ્યાસ કરે તો કે માનવ કઈ રીતે ઉત્પન્ન થયો એની કેટલી પ્રજાતિઓ છે કઈ રીતે પ્રજાતિઓ બહાર પડી કેટલી પ્રજાતિઓ છે વગેરેનો અભ્યાસ છે એ માનવ ભૂગોળના અભ્યાસનું ક્ષેત્ર કહી શકાય ત્યાર પછી બીજું માનવ વસ્તી વસ્તી વૃદ્ધિ વસ્તી ગીચતા અને વસ્તી ગણતરી એટલે કે માનવ ભૂગોળ કોના બીજા આવા કયા બાબતનો અભ્યાસ કરશે તો કે માનવની વસ્તી કયા પ્રદેશમાં કેટલી વસ્તી છે કયા પ્રદેશમાં એનો વસ્તીનો વૃદ્ધિ દર વૃદ્ધિનો દર આપણે એની પહેલાંના લેક્ચરમાં કીધો હતો કે જે દસ વર્ષે અથવા તો જે તે વસ્તી ગણતરી સમયે પાછલી વસ્તી ગણતરી છે એની કરતાં જેટલો વધારો નોંધાય છે એ એને કહે આપણે વસ્તી વૃદ્ધિ તો જુદા જુદા પ્રદેશની અંદર વસ્તી વૃદ્ધિ કેટલી છે વસ્તી ગીચતા અને પછીના પાઠની અંદર આપણે એક વસ્તી ગીતતાની વ્યાખ્યા આવવાની છે જેની અંદર એવું કીધેલું છે કે એક એક ચોરસ કિલોમીટરની અંદર વસ્તી જનસંખ્યાને શું કહેવાય છે વસ્તી ગીતા એવું કહેવામાં આવે છે જેની પછીના પાઠની અંદર આપણે વધારે એની ચર્ચા કરીશું અને પછી છે વસ્તી ગણતરી તો આ બાબતનો અભ્યાસ કરે છે ત્યાર પછી ત્રીજું માનવીની પ્રાથમિક જરૂરિયાતો તો ઉપર આપણે ગ્રાફની અંદર આપણે જેમ કે જોયું આયા કે માનવીની પ્રાથમિક જરૂરિયાતો કઈ કઈ છે તો કે ભોજન વસ્ત્ર નિવાસ અને સાધનો જે માણસની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો રહેલી જોવા મળે છે ત્યાર પછી ચોથું પ્રાકૃતિક પર્યાવરણ સાથેનું સમાયોજન એટલે કે એની સાથેનું કહેવાય ને સંબંધ તો પ્રાકૃતિક પર્યાવરણ સાથે માનવ ભૂગોળ અથવા તો માનવ કઈ રીતનો સંબંધ ધરાવે છે ક્યાંક સારો ક્યાંક વધારે પડતું નુકસાન કરતા હોય તો ખરાબ તો પ્રાકૃતિક પર્યાવરણ સાથે માનવી કઈ રીતે સમાયોજન કરે છે એની ચર્ચા ત્યાર પછી પાંચમું છે માનવ વસાહતો એટલે કે આ પાઠ માનવ વસાહતો છે જ્યાં શહેરી વસાહત હોય કે ગ્રામ્ય વસાહત હોય તો એ કઈ રીતે વસેલી છે એ વસાહતોની અંદર પ્રવૃત્તિ કેવા પ્રકારની થાય છે વગેરે બાબતનો અભ્યાસ છે એ માનવ ભૂગોળ દ્વારા કરવામાં આવે છે અને આપણે પણ પાઠ આઠની અંદર આ માનવ વસાહતોનો શહેરી અને ગ્રામીણ વસાહતોની ચર્ચા છે પાઠ આઠની અંદર કરવાની છે ત્યારે વિશેષ આપણે એની ચર્ચા કરીશું ત્યાર પછી છઠ્ઠું માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જે આપણે વાત થઈ હતી ગઈ ગયા લેક્ચરની અંદર કે પ્રાથમિક દ્વિત્યક તૃતીયક ચતુર્થક અને પંચમ આ પાંચ પ્રવૃત્તિઓ છે માનવી પોતાના જીવનની અંદર કોઈને કોઈ કાર્ય કરતો હોય પાંચમાંથી કોઈ એક પ્રવૃત્તિ કરતો હોય વિશ્વનો કોઈ કોઈપણ માણસ પાંચમાંથી એક પ્રવૃત્તિની અંદર એનો સમાવેશ થતો હોય છે એની વધારે પડતી ચર્ચા પણ આપણે મેં કીધું એમ પાઠ ત્રણથી કરવાની હોય છે એ આપણે ત્યારે વધારે ચર્ચા એની ત્યારે કરીશું ત્યાર પછી સાતમું છે સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો જે સમાજ માટે આપણી સંસ્કૃતિ ટકાવવા માટેના જે સંગઠનો છે એને ઉજાગર કરવા માટે છે એ કેવા કેવા કાર્યો કરતા હોય છે આવા સંગઠનો તો એ સંગઠનોનો અભ્યાસ એ માનવ ભૂગોળ દ્વારા કરવામાં આવતો હોય છે ત્યાર પછી આઠમું છે સાહિત્ય કલા ધર્મ અને સંગીત સાહિત્ય એટલે કે લખાણ લખાણ હોય કોઈ કલા હોય ધર્મ હોય અને સંગીત તો સંગીતોના ઘણા બધા પ્રકારો છે તો એ સંગીતોના પ્રકારો હોય તો એનો અભ્યાસ એ માનવ ભૂગોળ છે પોતાના અભ્યાસના ક્ષેત્રોની અંદર એનો સમાવેશ કરીને એનો અભ્યાસ કરતું હોય છે શાસન વ્યવસ્થાઓ અને પ્રશાસન વ્યવસ્થા તો શાસન વ્યવસ્થાની અંદર મેં વાત કરી કે જે તે પ્રદેશની અંદર જે શાસન કરતી પાર્ટી હોય અથવા તો કલેક્ટર હોય મામલતદાર હોય બધી વહીવટી ઓફિસો હોય તો એનો અભ્યાસ પણ છે એ માનવ ભૂગોળ છે એ પોતાના ક્ષેત્રની અંદર આવરીને એનો અભ્યાસ કરતો હોય છે અને ત્યાર પછી છેલ્લું છે દસમું સંસાધન મૂલ્યાંકન અને તેનું સંરક્ષણ સંસાધન મૂલ્યાંકન એટલે કે સંસાધનનું મૂલ્ય આંખવું કે કેટલા પ્રમાણમાં સંસાધન રહેલું છે અને એનું સંરક્ષણ કરવું અને ક્યાં ક્યાં તેનો ઉપયોગ કેટલા પ્રમાણમાં થઈ શકે છે તો આ દરેક બાબતનો અભ્યાસ એ માનવ ભૂગોળ તેના અભ્યાસના ક્ષેત્રોમાં કરે છે તો આ હતું માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો જે તમને આકૃતિ રૂપે અહીંયા દર્શાવેલું છે એની અગાઉ એના સમાવેશ બાબતના પાસા તરીકે પણ તમને આ વસ્તુ છે એ સમજાવેલી છે તો હવે આપણે થોડુંક આગળ જોઈશું તો માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો તો માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને હોય કોની તો કે માણસ અને પર્યાવરણ વચ્ચે કેવો સંબંધ રહેલો છે આ વાતને માનવ ભૂગોળ વધારે પડતું ધ્યાન આપે અને મુખ્ય ચર્ચા છે એ માનવ ભૂગોળ એ માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોનું જ કરતું હોય છે તો આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો એટલે કે અભિગમનો મતલબ થશે વિચારો આ વિચારો અપનાવવામાં આવ્યા છે સમય પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુ તથા તેનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ પ્રવિધિઓ અને અભિગમો પણ બદલાતા રહ્યા છે માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્વના અભિગમો નીચે મુજબ છે જેમાં પહેલો અભિગમ છે ઐતિહાસિક અભિગમ તો માનવીના ઉદભવથી માંડી વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા એટલે કે જ્યારથી માનવનો ઉદભવ થયો છે આપણે હિન્દુની અંદર કહી તો મનુ અથવા તો વિદેશી સંસ્કૃતિ પડે આદમ અને ઈવ ત્યારથી આપણે માનવીઓનો ઉદ્ભવ કહી શકીએ તો એ માનવીઓના ઉદભવથી માંડીને માંડીને વર્તમાન સુધી એટલે કે હાલના સમય સુધી આપણો પ્રાકૃતિક પર્યાવરણ સાથે કેવો સંબંધ હતો પહેલાં કેવો હતો અત્યારે કેવો છે આની અંદર પરિવર્તન જે આવેલું હોય આ પરિવર્તન છે એ ઐતિહાસિક અભિગમ તરીકે એને આપણે ઓળખાવી શકીએ અઢારમી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીય તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી તો વિદ્યાર્થી મિત્રો આ અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એની હેઠળ એક અંડરલાઇન કરી રાખજો આની આ લાઇન છે આપણે આગળ જતા હજી બે બેથી ત્રણ વખત છે એ આવશે એટલા માટે કહી શકો કે આ એમપી છે કે અઢારમી સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી તો અઢારમી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીય તકનીક એટલે કે ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે એટલે કે નવી બધી ઘણી બધી શોધખોળો કરી એ નોંધપાત્ર કહી શકાય જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તનો થયા ઉદાહરણ દઈ તો પહેલાં માનવી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાયકલ અથવા તો એની પહેલાંનો સમય કહીએ તો કોઈ પશુઓનો અથવા તો ચાલીને જવા માટે તેનો ઉપયોગ કરતા પણ યંત્રો શોધાણા ડીઝલ એન્જિન એવા ચક્ર ગોતાણા આ ટેકનોલોજી શોધાણી ત્યારે આજે હાલમાં આપણે જોઈ શકીએ કે સાયકલથી માંડીને એરોપ્લેન સુધીના સાધનો છે એ આપણે વિકસાવી લીધા તો આ શું આવ્યું જીવનમાં પરિવર્તન આવી જીવન જીવવાની રીત શૈલીનો મતલબ થાય રીત તો આવી રીતે માનવીને જીવન જીવન કે શૈલી ફરી ગઈ એમાં પરિવર્તન આવ્યું તો આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે આપણે સમજીએ શકીએ ટૂંકમાં ઐતિહાસથી લઈને અત્યારે વર્તમાન સુધીમાં જે કાંઈ પર્યાવરણ સાથેના સંબંધોમાં જે કાંઈ પરિવર્તન આવ્યું આ પરિવર્તનનો અભ્યાસ છે ઐતિહાસિક અભિગમની અંદર કરવામાં આવે છે ત્યાર પછીનું બીજું ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ તો વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવસર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય હું કીધું વિશ્વના વિભિન્ન પ્રદેશો જુદા જુદા પ્રદેશો અને જુદા જુદા ભાગોની અંદર વસતા માનવીઓના માનવસર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આપ્યું એટલે કે માણસ દ્વારા જે પોતાનું પર્યાવરણ ઊભું કરવામાં આવેલું છે કુદરતી પર્યાવરણનો નાશ કરીને પોતાનું માનવસર્જિત પર્યાવરણ ઊભું કરેલું છે એનો અભ્યાસ છે એ ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમની અંદર કરવામાં આવેલો હોય છે આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની જીવનશૈલીઓ વિવિધતા પ્રાપ્ત થાય છે અને લગભગ વીસમી સદીના પ્રારંભ સુધી માનવજીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધાર હતી નીચે પણ એક અંડરલાઈન કરી રાખશો હું કીધું તો કે વીસમી સદીના પ્રારંભ સુધી માણસ વીસમી સદી એટલે કે જ્યારે વીસમી સદી શરૂ થઈ અત્યારે વિદ્યાર્થી મિત્રો એકવીસમી સદી શરૂ છે વીસમી સદી છે ઓગણીસો ને એકથી શરૂ થયેલી છે તો એ વીસમી સદી શરૂ થઈ તે પહેલાંના સમય સુધી માણસ પોતાની જીવન જીવવા માટેની જે રીત હતી એમાં મોટા ભાગે પ્રાકૃતિક પર્યાવરણ એટલે કે કુદરત ઉપર આધાર રહેવું પડતું પણ વીસમી સદી પછી માણસોએ ઘણી બધી વિકાસની તકો મળી અને ઘણો બધો વિકાસ કર્યો જેના કારણે પ્રકૃતિ ઉપર આધાર રાખવાનું બંધ કરીને પોતે જાતે વિકસાવેલી ટેકનોલોજીના આધારે જીવવા લાગ્યો પણ આમાં એવું કીધું છે કે વીસમી સદીના પ્રારંભ સુધી એટલે કે જ્યારે વીસમી સદી શરૂ થઈ ત્યાં સુધી માણસ પોતાની જીવન જીવવાની શૈલી છે એ પ્રાકૃતિક પર્યાવરણ પર આધારિત હતી તો આગળ આપણે જોઈએ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે હું કીધું માનવી પોતાની કોઈ પણ પ્રવૃત્તિઓ છે પ્રાકૃતિક પર્યાવરણ સાથે કઈ રીતે સમાયોજન કરે એટલે કે પોતાની કોઈ પ્રવૃત્તિ છે પર્યાવરણ સાથે કઈ રીતે હળી મળીને અથવા તો તેની સાથે જોડાઈને કઈ રીતે કરે છે અને તકનીકી વિકાસ દ્વારા એટલે કે ટેકનોલોજીના વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કુદરત દ્વારા જે પ્રતિકૂળતાઓ એટલે કે જે સામે રિસ્પોન્સ આવે ને જે કહીને અડચણ આવે છે આ અડચણનો સામનો માણસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે એટલે કે એનો અભ્યાસ આની અંદર કરવામાં આવે ઉદાહરણ કહીએ તો રાજસ્થાન અથવા તો કોયરાણ પ્રદેશની અંદર આપણે જઈએ તો ત્યાં આપણે બધાને ખબર છે કે ભયંકર તાપ પડતો હોય તો એ તાપની અંદર માણસ ટેકનોલોજીનો ઉપયોગ કરે એટલે કે એસી લઈ આવે હવે એસી ફિટ કરીને એ તાપનો સામનો કરશે એટલે એને ઠંડી લાગશે સોરી તડકો લાગશે નહીં તો આ શું થયું કહેવાય ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રકૃતિ દ્વારા જે પ્રતિકૂળતાઓ હતી જે અડચણ હતી નળતરુપ હતું એનો સામનો તેને ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા એણે કર્યો તો આવા પ્રકારનો વિશ્લેષ અભિગમ છે એ આપણે પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમની અંદર એનો સમાવેશ કરીને અભ્યાસ કહી શકે ત્યાર પછી પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પરિસ્થિતિકીય પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવેશ છે નિશ્ચયવાદી એટલે કે નિયતિવાદ અને સંભવવાદી વિચારધારાઓ આ અભિગમ સાથે જોડાયેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આવતીકાલે જોઈશું અથવા તો આની પછીના લેક્ચરમાં જોઈશું કે નિશ્ચયવાદ એટલે કે નિયતિવાદ અને સંભવવાદ વિચારધારા જે બે મોસ્ટ આઈએમપી જે કહી શકાય બે માર્કની અંદર કાં નિશ્ચયવાદ પૂછાય અને અથવા તો સંભવવાદ ફરજિયાત મોટાભાગે પૂછાતું જ હોય છે તો અત્યારે આપણે અહીંયા સુધીના ત્રણ અભિગમો જોયા તો એ ત્રણ અભિગમ પછી આપણે આની પછીના લેક્ચરની અંદર નિશ્ચયવાદ અને સંભવવાદની વાતો આપણે કરશું ત્યાં સુધી તમે ઉપર મુજબ વાંચો ન સમજાણો હોય તો કોમેન્ટમાં સવાલ પૂછી શકો છો જય હિન્દ જય ભારત